नमस्कार। धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 17 भाग 2। विद्यार्थी मित्रों, आपणे भाग 1 ની અંદર ચર્ચા કરી રહ્યા હતા કે કુદરતી વનસ્પતિ એટલે શું, વનસ્પતિમાં રહેલી વિવિધતા અને એના કારણો, જેની અંદર આપણે જોયું કે ભૂપૃષ્ઠ, 2 જમીન, 3 તાપમાન, 4 સૂર્યપ્રકાશ, 5 વરસાદનું પ્રમાણ અને 6 ભેજ, આ કારણોને લીધે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે। આપણે એ પણ જોયું કે ભારતની અંદર લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે, તેમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ મહત્વના છે। 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ મહત્વના અને ઉપયોગી છે। 15000 જેટલા ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે। આ પુષ્પ વનસ્પતિ હંસરાજ, શેવાળ, કુંજાઈ એ પણ આપણા દેશમાં થાય છે, જે અપુષ્પ છે। આમ વનસ્પતિની દ્રષ્ટિએ ભારતની અંદર વિવિધતા છે। આપણી આયુર્વેદિક વનસ્પતિની ચર્ચા કરી તો એની અંદર આપણને 2000 જેટલી ઔષધિઓનું વર્ણન થયેલું જોવા મળે છે, જે મેં તમને ભાગ 1ની અંદર કહ્યું હતું કે ચરક સંહિતા અને સુષુપ્ત સંહિતાની અંદર આ પ્રકારની વનસ્પતિનો ઉલ્લેખ પણ થયેલો જોવા મળે છે। આગળ આપણે આજે ચર્ચા કરીએ તો કુદરતી વનસ્પતિના પ્રકારો, તો એ પ્રકારોની આપણે જોઈએ તો કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા ઉપર આધારિત છે। જે પ્રકારની આબોહવા, જે પ્રકારનું ભૂપૃષ્ઠ, જે પ્રકારનું તાપમાન, જે પ્રકારનો સૂર્યપ્રકાશ, જે પ્રકારનો ભેજ, એ પ્રકારે એના પ્રકારો પાડવામાં આવેલા છે અને સામાન્ય રીતે આપણને એ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે। આપણે ખેતીના પાકોની જ વાત કરીએ તો ખેતીના પાકોની અંદર આપણે જોઈએ કે શિયાળામાં ડાંગરનો પાક ના થાય, કેમ? તો કે તાપમાન, આબોહવા અને વરસાદ અનુકૂળ નથી, કારણ કે ઋતુ ઠંડીની છે, ન તો ઠંડીની ઋતુમાં ઘઉં, રાઈ, મકાઈ એ પાક આપણે લઈએ છીએ, કેમ? તો કે એને આબોહવા વધુ અનુકૂળ આવે છે। તો એ પર્યાવરણીય સમાનતા છે, એટલે કે જે તે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે। ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી દીધેલા છે, જેની આપણે ચર્ચા કરી હતી કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધ જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો, એમ 5 ભાગની અંદર આ કુદરતી વનસ્પતિના પ્રકારોની ચર્ચા કરીએ છીએ। આગળ આપણે ચર્ચા કરી હતી કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો ઉષ્ણકટિબંધીય એટલે કે ગરમ, ઉષ્ણ એટલે ગરમ, ગરમ કટિબંધ એટલે કયો, તો કે 0° વિષુવવૃત્ત છે, બરાબર, 0° થી ઉત્તર 23.30 અને દક્ષિણમાં 23.30 મકરવૃત્ત, આ બંને વચ્ચેના પટ્ટાની ભાગની અંદર જે આવે એને આપણે શું કહીએ છીએ, વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધ। તો આ ઉષ્ણકટિબંધીયની અંદર એના જંગલોની ચર્ચા કરીએ તો એને વિતરણ કઈ રીતના થયેલું છે, કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં ગરમ અને ભેજવાળે આબોહવા હોય છે, જ્યાં આગળ સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં પણ વધારે પડે છે અને વાર્ષિક તાપમાન લગભગ 22 કરતાં વધુ જોવા મળે છે। તે પ્રદેશો આવેલા છે જેને આપણે, એવા પ્રદેશો ભારતમાં કઈ જગ્યાએ આવેલા છે, તો 0 આ ભારત કયા અક્ષાંશ છે, તો 8 થી 37 અક્ષાંશ વચ્ચે આવેલું છે, તો કર્કવૃત સુધી એના ભાગો જોવા મળશે, બરાબર, કે ગુજરાત સુધી, તો પશ્ચિમ ઘાટ એની અંદર આવે છે, તો પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, જેમ કે એના વાતાવરણ વિમુખ પ્રદેશ, જેની પારિભાષિક શબ્દની સંકલ્પના આપણે ગયા ભાગની અંદર જોઈ હતી, તો વરસાદવાળા વિસ્તારો, પછી ભારતના જે લક્ષદ્વીપના ટાપુઓ છે ત્યાં આગળ, અંદમાન નિકોબારના ટાપુઓ છે ત્યાં આગળ, અસમના ઉપરી વિસ્તારોમાં કે જ્યાં પહાડી વિસ્તારો છે અને જ્યાં જંગલો છે ત્યાં આગળ દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે, ત્યાં આગળ તમિલનાડુના તટીય પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે, એટલે કે ઉષ્ણકટિબંધીય જંગલો એ આ ભાગોમાં જોવા મળે છે। હવે અહીં થતા વૃક્ષોની ચર્ચા કરીએ તો અહીંના વૃક્ષોની અંદર મોહગની, અબનુસ, રોજવુડ, રબર જેવા વૃક્ષો થાય છે, જે કેમ, તો કે આ વૃક્ષોને બારે માસ મોટાભાગે પાણી, ગરમ અને ભેજવાળી આબોહવા અને એનું તાપમાન 22 કરતાં વધુ હોય છે, એટલે અહીંયા આ પ્રકારના વૃક્ષો થતા હોય છે, મેહોગની, અબનુસ, રોજવુડ અને રબર। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એક ટૂંકા પ્રશ્નની અંદર, કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં કયા વૃક્ષો થાય છે, તો મેહોગની, અબનુસ, રોજવુડ અને રબર, અથવા વૈકલ્પિક પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ
એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ધરાવતો છે? તો ચાર વિકલ્પો હશે, એમાંથી એક વિકલ્પમાં આ ચારમાંથી એક નામ હશે તો તમારે એ લખી દેવાનું રહેશે। હવે અહીંના વૃક્ષોની વિશેષતા કઈ છે, તો આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ વૃક્ષો વરસાદી જંગલના છે? તો એની એક સામાન્ય લક્ષણ છે કે 60 મીટર કરતાં વધુ ઊંચા વૃક્ષો હોય, ઝારી ઝાખરાને કારણે ભેજનું પ્રમાણ વધુ હોય, આ જંગલોમાં પાનખર ઋતુ જેવી કોઈ ઋતુ હોતી નથી, આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે। અહીંયા બીજો ટૂંકો પ્રશ્ન આવ્યો કે નિત્ય લીલા જંગલો કોને કહે છે, તો કે વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે। કારણ આપો શા માટે, તો એનું કારણ એક જ છે કે આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી અને મોટાભાગે વરસાદ પડતો હોવાને કારણે આ જંગલો લીલા રહે છે, એટલે એને શું કહે છે, નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે। તો આપણે ફરી એકવાર એની ચર્ચા કરીએ કે વરસાદનું પ્રમાણ કેટલું છે, તો કે 200 સેન્ટીમીટર કરતાં વધારે, તાપમાન 22 કરતાં વધુ, 60 મીટર કરતાં વધુ ઊંચા, તમિલનાડુ, અસમ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર। અહીંયા તમને જે વૃક્ષ જોવા મળે છે, મેહોગની નામનું વૃક્ષ છે, જે વરસાદી જંગલોમાં થતું જોવા મળતું વૃક્ષ છે। બરાબર, આ પ્રકારનું વૃક્ષ એ મેહોગની પ્રકારનું વૃક્ષ જોવા મળે છે। અહીંયા બીજું વૃક્ષ છે અબનુસ વૃક્ષ છે, એને પણ તાપમાન, વરસાદ, આબોહવા, ઊંચાઈ પણ એ પ્રકારની છે। અબનુસ વૃક્ષ ત્રીજું વૃક્ષ છે ઇન્ડિયન રોઝવુડ, આ રોઝવુડનું વૃક્ષ છે જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો। અને રબરનું વૃક્ષ, રબરના વૃક્ષમાંથી આપણને જે ટ્યુબ ટાયર ને બધું બને છે એ બધું શામાંથી બને છે, રબરના વૃક્ષમાંથી। તો રબર ઉત્પાદન કરતા ભારતના 5 રાજ્યો છે જે દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે, કેરળ, કર્ણાટક, અસમ, આંધ્રપ્રદેશ, આ 5 રાજ્યોની અંદર આ રબરના વૃક્ષો થતા જોવા મળે છે। તો આ પ્રકારે અહીંયા આ વરસાદી જંગલોની અંદર 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ, તાપમાન 22 અને 60 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા વૃક્ષો એટલે કે વરસાદી જંગલો કહેવામાં આવે છે। આપણે નકશાની અંદર પણ જોઈ શકીએ છીએ કે જ્યાં આગળ નકશામાં જુઓ તમે, તો જ્યાં આગળ લીલો ભાગ છે, ઘાટો લીલો છે, સંજ્ઞા સૂચિની અંદર તમે જોઈ શકો છો કે વરસાદી જંગલો એટલે કે નિત્ય લીલા જંગલો। તો જ્યાં આગળ ઘાટો લીલો ભાગ છે તો એ પશ્ચિમ ઘાટના ઢોળાવો છે, ત્યાં આગળ જોવા મળે છે। આસામની અંદર ઘાટો લીલો ભાગ છે તો ત્યાં આગળ વરસાદી જંગલો જોવા મળે છે। જમ્મુ કાશ્મીરના ભાગોની અંદર પણ આ પ્રકારનો જોવા મળે છે, એટલે આ વરસાદી જંગલો છે। બીજા ભાગની અંદર જોઈએ તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તો આ પ્રકારના ખરાવ જંગલો એની આપણે ચર્ચા કરીએ તો ખરાવ જંગલ કોને કહે છે, ખરાવ એટલે જેના પાંદડા ખરી જાય તેવા, એટલે કે શું એનો મતલબ કે જંગલો દેશમાં 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા હોય એવા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે। તો એવા કયા પ્રદેશો છે તે તમે નકશાની અંદર જોઈ શકો છો કે ઘાટો લીલો છે, એનાથી ઓછો થોડો આછો લીલો કલર છે, તો ત્યાં આગળ આ પ્રકારના જંગલો જોવા મળે છે। જેમ કે ઉત્તર પૂર્વી રાજ્યો એટલે બિહાર છે, ઉત્તરપ્રદેશનો પૂર્વ ભાગ છે, પશ્ચિમ બંગાળનો ભાગ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, તો આ ભાગોની અંદર એ આ પ્રકારના વૃક્ષો થાય છે। પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, પશ્ચિમ ઢોળાવો ઉપર વરસાદી જંગલો અને પૂર્વીય ઢોળાવો ઉપર ખરાવ જંગલો અને સાતપુડાના પર્વતોમાં આ પ્રકારના જંગલોનું પ્રમાણ જોવા મળે છે। હવે અહીં થતા વૃક્ષોની વાત કરીએ તો શાક, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ જેવા વૃક્ષો અહીંયા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની અંદર થતા જોવા મળે છે। એની વિશેષતાઓની વાત કરીએ તો અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા કઈ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે। દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલોને કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી। આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને શું કહેવામાં આવે છે, મોસમી જંગલો પણ કહેવામાં આવે છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચર્ચા કરી
ફક્ત બે જ પ્રકારોની, એક વરસાદી જંગલો અને બીજા છે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો। તો આમાંથી ટૂંકનો જ અને ટૂંકા પ્રશ્ન અને ખાલી જગ્યાઓને જોડકા અને ખરા ખોટા તમને પૂછી શકે છે। તો આપણે એ રીતના તૈયારી કરીએ। ખરાવ જંગલોની અંદર કેટલો વરસાદ જોઈએ? તો 70 થી 200 સેન્ટીમીટર। ભારતના કયા વિસ્તારમાં આવેલા છે? તો ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટી, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, વિંધ્યાચલ અને સાતપુડાના પર્વતોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે। બીજો પ્રશ્ન પૂછાય કે ખરાવ જંગલોમાં અથવા મોસમી જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો થાય છે। તો આ પ્રકારે ખરાવ જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મોસમી જંગલોના નામે ઓળખવામાં આવે છે। તો આમ બે પ્રકાર આપણે જોયા, એક વરસાદી જંગલો અને બીજા ખરાવ જંગલો। ત્રીજી નકશાની વિગતો કે ભારતની અંદર કયા કયા વિસ્તારોની અંદર આ જંગલોનું પ્રમાણ જોવા મળે છે। ભાગ 3ની અંદર આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ વિશેની ચર્ચા કરીશું। જય હિન્દ, જય ભારત।